રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:30 જેવું થયું છે અને આપણે માંડવી છે ને એ રહી દીધી છે. એ આવ્યા છે જોખવા. કદી ના તમારા કમેન્ટ આવતા કે માંડવી એવો દઈ દઈએ ભાઈ. લાય છે ને ગાડી આવી જોખવા. ત્યાં આવે છે ગાડી. આપણે જોખાવાની છે માંડવી. દઈ દીધી ને 2-3 દી થયા પણ જોખા જ આવ્યો હે. કાલ એક ગાડી આવી હતી અમારા કાકા ને બાબા ને દીધી હતી ને એની કાલ એક જોખાણી અને અમારી આ જ જોખા હે. ઓ હાય જીઓ માંડવી ને ઇલેક્ટ્રિક કાટો એટલે પેલા બાર જણ બધા જોખો જો એનો વજન બાદ કરવો જો હે. હજી આપ બે મૂકો. એક મૂકો ને કેટલા ને એટલી છે? 25. આરી દાતણ આરી થોડું હિ નાખો એને બોરો નહીં હો ખેલ બોરો કાપી નાખો ને એવું કરું. હાલ અહીં ભાઈ નું નામ દેવો થંબનેલ માં બધા કેવી બાબા જોડાઈ લેવા. ઈ તો જોખલ હે એટલે ચાલી ચાલી જ થાય. આપણે 35 કિલો ની ભરતી કરવાની છે. બારદાન શીખે પછી બારદાન હા બારદાન શીખે 35 બારદાન શીખે 35 હે પછી એમાંથી બારદાન નો વજન બાદ કરવો. પાત્રી કરતી જવાની પછી એમાં છેલ્લે બારદાન બધા જોખલ છે એ બાદ કરવાનું થાય. ચાલુ થઈ ગયું છે જોખા. ઇલેક્ટ્રિક કાટો છે એટલે એ તો હાલબું છે. બારદાન ભરી ભરી માથે મૂકવાના જ છે ને ઓલી ડબલ ધાણ થાય. આ આખું બારદાન ભરાઈ જાય આખું. છોકરા બધા હજી હુતા હોય ને વડામાં આવ્યા છે તુરબીન રોટલી દેવા. Are you?
ડાયરો બધો ચા પીએ છે, જો હવે એક થપ્પી માર દીધી છે. હું નામ હું છે વાવાઝોડા 11 ભાઈ, વાવાઝોડા 11 હે. ધારવડ નું ગૌરવ એવા શ્રી કૃષ્ણ. હાલો અત્યારે જય શ્રી કૃષ્ણ કરવામાં હે ને બહુ મોડું થઈ ગયું. મેં એમ થયું કે માંડવીની ગાડી વહેલી આવી ગઈ ને મારે કામ હજી બધું બાકી હતું. બધુંમાં ભેં એક જ દોવાણી હતી, પાવાની ને વાહિંદા ને ચરો નાખવાનું બધું બાકી હતું. કામે એ જ વાડામાં આવ્યું બધું. એવી ખબર હોત ને કે ગાડી વહેલી આવી તો ત્યાં માલનું કામ તો હું વહેલી ઉઠીને બધું કમ્પ્લીટ કરી લેત. પણ કાલ મોડી આવી હતી ગાડી ને આજ વહેલી આવી ગઈ. હાલો એ તો બધું થઈ ગયું, એ કામ તાં બધું કમ્પ્લીટ થઈ ગયું, ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને પછી થોડોક લુગણા હે ને બે ત્રણ દીધે પલળતા હતા. કાલે ગામ વહી ગયા, લેદી બીમાર નતા, ધોવાણા નતા, ત્યાં પલળતા હતા ને એટલા ધોયા. બાકી બીજા બધા લુગણાનો ઢગલો કરી દીધો એને, જઈ રેત આવીએ ને ત્યાં ધોવું. અને આ બધાને હે ને હાક રોટલા આપણે અહીં બનાવવાના હે. બપોરે બહુ કઠિન થઈ જાય, પછી ક્યાંય ખાવાનું વેત રહીએ નહીં, એટલે રસોઈ આપણે ઘેર બનાવી લેવી છે. એટલે એને ભલે ને મોડા વહેલું થાય તો એ વચ્ચે બપોરા કરી લઈએ. એ બીજું બધું કામ મૂકી દીધું લુકડાનું નીનું. અને હાક રોટલા જો એ મરચાં વઘાર્યા, આમાં હે ને રીંગણાનું શાક વઘાર્યું. આમ તો શાક વઘારવાનું હતું ને તે આ ચૂલે વઘારી લીધું, નકર લાઇટને ચૂલે વઘારી કે ગેસ ઉપર તો એ હાલે. પણ શાક બહુ સામતું હતું, વડા ટોપિયામાં વઘારવું હતું તે આ પાછું ચૂલો લગાડી અને શાક વઘારી લીધું. રોટલા પાછા અહીંયા જ ઘડાઈ જાય. ભાઈને ઉલેદી મૂકવા જવાનું હોય, એનો નાસ્તો બધો બનાવવાનો હોય. જો વા બી હુકાય છે, ખાલી સિંગ કરવી છે ને તે પલાઈ રહેતા કાલથી. કાલે આખો દી હુકાણા ને આજ બપોર સુધી હુકાશે, એટલે બપોર પછી એને પછી આપણે ફેંકી લેહું. અને બાકી ત્યાં હે ને વેતે વેતે જીજી વચ્ચે વચ્ચે ટાઈમ મળે ને તો બધી પેકિંગ કરતી કરતી લગભગ પેકિંગ બધી થઈ ગઈ છે. અને હવે છે ને કામ બે ત્રણ દિનનું જ છે. ભીડ ગામત્રે જવાનું, હજી કાલ ગામત્રે જવાનું છે. અને કાલ જ્યાં ત્યાં આજ માંડવી જોખવાની છે ને બધી ટાણે ચા ને રસોઈ ને એ ત્યાં બધું કરવું જ પડે. એટલે બીજું કંઈ આપણે નવીન કામ ના કરી શકી. બપોર પડશે, નાસ્તો કરવાનો છે. હાલો એ બધું બે ત્રણ દિનની ભીડ છે, એ કામ કમ્પ્લીટ થઈ જશે. માંડવી ચોખાઈ જશે, ગામત્રાનું કામ બધું કમ્પ્લીટ થઈ જશે. બીજું બધું તો ઠીક, પણ દ્વારકાનું મનમાં રહી જાય ના જવાત ને. તો દ્વારકા ભાઈને ભણવા મૂકવાથી બહુ જ મનમાં હતું કે દ્વારકા પગે લાગે અને પછી પહેલી વાર જાય. કેમ કે એની આમ તો જોઈને તો બાર અટાણે પહેલી શરૂઆત છે. એ દ્વારકાધીશના પગે એનું પણ હુકમ હશે ને, નકર અમને કાલે ઓહાણે નહોતું. પણ એનો હુકમ હશે જવાનો. ઓસિકતાન પરિયાણ થઈ ગયું અને જવાઈ ગયું. નામી નાંગેશ્વર અભ્યાએ બધી જગ્યાએ પગે લગાવી ગયું. હવે ભાઈ ભણવા જશે, અમારે વરસાદ થશે તો અમારે અમારું કામ કરવાનું. માંડવી જોખાઈ ગઈ, નામી કામ બધું કમ્પ્લીટ ભગવાન કરતા આવે છે. ભગવાન કરે છે, આપણે તારો ગા એ ઉકેલે કામ બધું. હવે બધાને શીખવું ચાલુ થયું છે, બરોબર અંદર ગયા છે. અને દવા દવા ને ગરમી ને બધું પૂરે પૂરું છે. હવે હવે તો નવી વાવન સીઝન આવી ગઈ. ના નરવી આવી હો, હા એવી ને એવી માથે હતી એવી ને એવી તરા તરા. અરે બધા સબસ્ક્રાઇબરે બધા વિડીયો જોઈ છે મારા. આપણે માંડવીની વખા થઈ ગઈ છે ખાલી કમ્પ્લીટ, બધી જોખાઈ ગઈ છે. ઉહેડાનું થોડુંક રિયું ધૂળવાળું અને આ પાંચ સાત ગુણી સહેજ ફોરી છે, એટલે એને હે ને નાણાં ના હાલે એટલે એ જોઈતી નથી. આપણે રહેવા દઈએ, વ્યાજમાં જવા દેવું. અને બાકી ગાડી થઈ ગઈ કમ્પ્લીટ, નાળા બાંધવાના બાકી છે. ભાઈ લહર પટી લહર
પડે નહીં ને, આપણે ચોરસ કમ્પ્લીટ ભરાઈ ગયું હોય અને પાંચ સાત ગુણી વહી દઈએ હોય ને, યાદમાં જવા દે. પણ કંઈ થોડી હે, પાંચ સાત ગુણી હે, થોડી અલગ જ રાખી હતી અને આ આખી ગાડીને રોગી રોગ બગાડે, એટલે આપણે એ નોખી રહેવા દે, હું યાર્ડમાં જવા દે. બાકી બધા જો હવે આસપગ ધોઈ હે, ધોઈ લે ને તો પછી બપોર તારી. હાલો હવે રોટલા ભૂખા થયા કે આપણે ભૂખા થયા, કે આપણે ભૂખા થયા, આપણે થયા બે બેન બે. હાલો ખાવાનું નહીં હે, તને હવે વેરું આવ્યું બે વાગે, આપણે વેરું હવે આવ્યું બ્લોગમાં આવવાનું. એક વાગે ઉઠી હતી લે, હું આટલી વાર શું કર્યું ફોનમાં જોતા. હા હાલો હવે ખાઈ પીને નાળા બાંધે ભાઈ, હા હરકા બાંધજો ને, પુગાડવાની પલે દવાતા જ આવને નીન ભાઈ. હે વારદાન ઘટે નહી એવો. આજે આપણે માંડવીનું કામ થઈ ગયું કમ્પ્લીટ, બધે યોખાઈ અને હચવાઈ ગઈ, અને માંડવી યોખાઈ ગયા પછી અમારે રૂંઢે હે બેરા જઈ ગયા હતા મનંતભાઈને બધે વાળને સટસૂટ કરવા, એને હવે બસ કાલનો દાડો હે 13 તારીખે જવાનું છે, અને અહીંયા જો બધી એની તૈયારી હાલે છે નાસ્તો બનાવવાની, હોસ્ટેલનો નાસ્તો. ભાઈને વાળ બાળ કાપીને શટ શૂટ કરીને થઈ ગયા કમ્પ્લીટ નહીં. ના ટૂંકા તો ઘણા કર નહી કહે, થઈ ગઈ ને બધી તૈયારી ભાઈ, કે બાકી છે કઈ બધી નાસ્તો આજ બની જાય એટલે કમ્પ્લીટ કા નામ વાળું હે ને મન્નત આપણે કાલનો વ્લોગ આગો પડ્યો હે, દ્વારકામાં બે બની ગયા હતા એટલે કાલનો વ્લોગ હતો એમાં જ આપણે એડ કરી દેવો, અને 6:30 વાગ્યા હે બે દોવાય છે જો. બેન ગુમરા મારે કાલે વેકેશન ખોલે ભાઈ ને, કાલ જવાનું છે ભણવા મૂકવા, એટલે કાલ 13 તારીખે જવાનું હતું મૂકવા, અને આપણે ઓલા રોપા દઈ ગયા હતા ને લખમણભાઈની, એટલે આજ વેરું આવ્યું એનું માંડવીને કામ મન કાલ હતા, અને એનું વેરું નહોતું આવ્યું વાવવાનું, એટલે આજ જો ત્યારે બનાવી બે જશે ને રીંગણી અલગ અલગ હેઠમાં, અને મરચી અને પોપિયા જે દઈ ગયા વાવવાના હે બધો નથી ભરવો, ટુવા દઈ દે હું એટલે ઉતરી જાય ને પછી ક્યારો
આટલા ઉજરી જાય તો બકાલ ખૂટીએ નહી, એક કિયારે તો ઘણું થઈ રહે. ઓ રીંગણી નું એક જ થઈ રહ્યા, હું રીંગણા જોઈ હું થઈ. તમે વિડીયો જોયો હવે બે ચાર દી બોર નર્સરી પર આવ્યા હતા લખમણભાઈ ને હર્ષભાઈ, એ હે ને અમારા હાટું લઈ આવ્યા હતા. આ હે ને વાવી દેજો તમારે તો વાવ્યા એટલે એ થોડાક અમે વાવ્યા, કંઈક આડો પડો હું બધાને દીધા હે, હજી કંઈક દઈ દેખું રોપા ને બોરા હે એટલે હમણાં તો વવાય ના રહીએ, આડો પડોમાં દઈ દેખું લઈ આવી. ઓલા ત્રણ ઓલા એના હોય ને બોક્સ એ લઈ આવ્યા હતા, બે રીંગણીના અને એક મરચીનું અને પાંચ છ ઓલા પોપડીને રોપી લઈ આવ્યા હતા. એ હજી વાવવાની છે, આખરી તટાણા તો બકાલો વાવી થાય. વેન્ચર વિન રમાડ હે નાસ્તો આલે હે ફ્રૂટ નો. જાબુ કેરી ચીકુ ખાને બાપ ખાવા હોય તો જાબુ.